વડતાલથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજવામાં આવશે. સ્વામિનારાયણ મંદિરના ટેમ્પલ બોર્ડની આ ચૂંટણીના સમાચાર આગામી 8 એપ્રિલના રોજ ચૂંટણી જંગ જામશે. બીજા દિવસે 9 એપ્રિલના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને આખું ચિત્ર સ્પષ્ટ થશે. દેવપક્ષ આચાર્ય પક્ષ વચ્ચે અને સત્સંગ પક્ષ વચ્ચે આ જંગ જામવામાં આવશે. કુલ 7 બેઠકો માટે આ મતદાન થવાનું હતું, ત્યારે 8 એપ્રિલના રોજ બેઠકો માટે જંગ ખેલાશે. અમારા સંવાદદાતા યોગેશ પરમાર જોડાઈ ગયા છે. યોગેશ, શું વિગત મળી રહી છે વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ટેમ્પલ બોર્ડની ચૂંટણી? જી, જરૂરથી જણાવી દઈશ કે ખેડા જિલ્લાના યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર જે વડતાલ છે તેની અંદર ટેમ્પલ કમિટી બોર્ડની ઇલેક્શન થવાનું છે, જે 8 એપ્રિલ 2020 ના રોજ જે ચૂંટણી યોજવાની હશે. અને બીજે દિવસે જે 9 એપ્રિલ છે 2020 ના રોજ તેનું મતગણતરી કરવામાં આવશે, જેની અંદર 3 પાંખીઓ જંગ જોવા મળે છે, જેની અંદર દેવપક્ષ, આચાર્ય પક્ષ અને સત્સંગ પક્ષ વચ્ચે જે 3 પાંખીઓ જંગ છે, જેની અંદર કુલ 12 ઉમેદવારો મેદાન, જેની અંદર કુલ 7 બેઠકોમાં થવાનું મતદાન ગણ. જો કે 3 બેઠકોમાં આજે જે ફોર્મ પરત ખેંચવામાં આવે તેની અંદર બિનહરીફ થયો છે. બ્રહ્મપક્ષ છે, પાર્ષદ છે અને સાધુ વિભાગની જે બેઠક બિનહરીફ થયા છે. ગૃહ વિભાગની 4 બેઠકો પર જે ચૂંટણી યોજાશે અને જે બિનહરીફ થયેલા છે 3 ઉમેદવારો દેવપક્ષના ફાળે આવ્યા છે. જી, આભાર યોગેશ માહિતી આપવા માટે. તો કુલ 12 બેઠકો છે, જેમાં 7 બેઠકો પર મતદાન થશે, બાકીની બેઠકો બિનહરીફ રીતે તેમાં વરણી કરવામાં આવી છે. તો 8 એપ્રિલના રોજ ચૂંટણી જંગ જામશે, 9 એપ્રિલના રોજ આખું ચિત્ર સ્પષ્ટ થશે, મતગણતરી હાથ ધરવામાં આવશે. બીજે જ દિવસે દેવપક્ષ, આચાર્ય પક્ષ અને સત્સંગ પક્ષ ત્રણેય પક્ષો આમને સામને જોવા મળી રહ્યા છે. કુલ 12 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. 7 બેઠકો માટે 12 ઉમેદવારોએ પોતાનો નસીબ અજમાવ્યો છે. 3 બેઠકો માટે બિનહરીફ વરણી કરવામાં આવી છે. તો ફોર્મ પરત ખેંચવાના દિવસે 3 બેઠકો બિનહરીફ જાહેર કરાઈ. બ્રહ્મચારી પાર્ષદ સાધુ વિભાગની આ બેઠકો જેના પર બિનહરીફ વરણી, ગૃહસ્થ વિભાગની 4 બેઠકો પર ચૂંટણી જંગ જામશે. જોવાનું એ રહેશે કે આ તમામ બેઠકો પર આખરે કયો પક્ષ બાજી મારશે.